સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ અને તલોદ ખાતે રેન્જ આઈજી જિલ્લા પોલીસ વડા દ્વારા પોલીસ કાપલાક સાથે પ્રાંતિજ તલોદ ખાતે સિરામિક ફેક્ટરીઓ સહિતના વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરાયું હતું. હિંમતનગરના ગાંભોરના ઢુંઢરના ભાવપુરની 14 વર્ષની બાળકી સાથે પરપ્રાંતીય યુવકો દ્વારા કરવામાં આવેલી દુષ્કર્મના પડઘા હજી શાંત પડ્યા નથી, જેને લઈને ફેક્ટરીઓમાં કામ કરતા પરપ્રાંતિયો શ્રમિકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, જેને લઈને પ્રાંતિજ તલોદ ખાતે પણ ગાંધીનગર રેન્જ આઈજી મયંકસિંહ ચાવડા, સાબરકાંઠા એસપી ચૈતન્ય રવિન્દ્ર મંડેલી, ડેપ્યુટી એમડી ઉપાધ્યાય વી આર ચાવડા સહિતની પોલીસ કાફલા દ્વારા પ્રાંતિજ તલોદ ખાતે આવેલી સિરામિક ઝોન સહિતના વિસ્તારોમાં રાત્રિના સમયે ફ્લેગ માર્ચ કરી ફેક્ટરીઓમાં કામ કરતા કામદારોને તાત્કાલિક પોલીસ સહાય માટે જિલ્લા પોલીસ સહિત નજીકના પોલીસ સ્ટેશનના હેલ્પલાઇન નંબર પણ આપવામાં આવ્યા હતા. અત્યારે હિંમતનગરમાં હિંમતનગર એસપી અને અમારા બધા સ્ટાફ સાથે અમે ફ્લેગ માર્ચ કરી અને ફેક્ટરીઓની મુલાકાત લીધી. અહીંયા ફેક્ટરીઓમાં મોટાભાગના વર્કરો ચાલુ જ છે અને જે અત્યારે મીડિયામાં ચાલે છે કે પરપ્રાંતિયો સ્થળાંતર કરી ગયા, પણ અહીંયા ગ્રાઉન્ડ ઉપર અમે ઘણી ફેક્ટરીઓની મુલાકાત લીધી. બધા જ વર્કરો ચાલુ છે અને અમે બધાને એશ્યોરન્સ આપ્યું છે કે કોઈએ જવાની જરૂર નથી. પોલીસના નંબર લોકલ પોલીસ સ્ટેશનના અને પીઆઈ સાહેબના નંબર એમને આપી દીધેલા છે કે જ્યારે પણ કંઈ હુમલા જેવું લાગે, અસલામતી લાગે તો તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં જાણ કરી દેવી તો અમારી ટીમ પહોંચી જશે. અહીંયા અલગ અલગ પોકેટ ઉપર અમે પોલીસ મૂકી દીધી છે. હોમગાર્ડ, જીઆરડી અને એસઆરપી પૂરતી સંખ્યામાં ફાળવાયેલ છે જેથી કોઈ અનિચ્છનીય ન બનાવ બને.